न दे साध क्यों नाथ जी साध दिनी जिमी संत ए आपन नाम हुलावता होत धैनु कान धरन तुमनो जबम मारुत तुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्मजन्य वानर युथ मुख्यम श्री राम दूतम शरणम प्रपद्ये तो प्रथम बंधु गुरु पादुका तपत भुजे त्रैताप पायो रावत प्रेम रस जपे नित रोजा तो प्याला भरी ने प्रेम नान जने पिधा हो ये ने पूछ जो अमरणता हता जे मूछो हो राख बनी ग्यारावता पूज्यपाद आवे छे आवाज ओलियानो आवे छे आवाज तो लूटावानो दिलाज એવા પૂજ્ય બજરંગદાસ બાપાના ચરણોમાં કોટી વંદન. આજના આ પાવન પ્રસંગે ઉપસ્થિત સંતો પૂજ્ય દેવેન્દ્ર બાપુ બીજા સંતો એમના પાવન ચરણોમાં વંદન. જેમણે लागी लागी तो सब कहें लागी हो सो जान मेरा के हमको ऐसी लगी मेरो गिरधर बता दे कोई तमे हूँ वातू करी पण आयोजन करव कोई नानी माना घर नथी जेने आयोजन कर्यु तन मन ने धन थी पछी जेने आमा अपंगतिया पाथर्या होय अने उपाड्या होय એવા તમામ મહાનુભાવોના ચરણોમાં વંદન. કારણ આજુબાજુના ગામથી દૂર દૂરથી તમે જે ભાવિક ભક્તજનો પધાર્યા એમના ચરણોમાં વંદન. કારણ કે કૃષ્ણે કીધું કે વિવેક ભ્રષ્ટાન બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશો વિનશ્યતિ સતમુખ હે. પરમાત્માએ કીધું કે મારે કોઈનો વિનાશ કરવો હોય તો હું નિમિત્ત બનતો નથી, તો વિવેક નામનું તત્વ એનામાંથી લઈ લઉં. વિવેક ભ્રષ્ટાન બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશો વિનશ્યતિ સતમુખે. જેનો વિવેક ભ્રષ્ટ થયો એની બુદ્ધિનો નાશ થયો અને જેની બુદ્ધિનો નાશ થયો એનો સૌ મોઢાએથી વિનાશ થાય. તો આ સત્સંગ તમને ને મને મળે ક્યાંથી? આ વિવેક તમને ને મને મળે ક્યાંથી? શાસ્ત્રની અંદર વિધાન લખ્યું કે બિન હું સત્સંગ વિવેક ન હોય પણ રામ કૃપા બિન સુલભ ન સોય. તમારા જેમના ચરણો આ પાવન પ્રસંગે હરિના ભજનમાં આ સંતવાણી આરાધનામાં જે પધાર્યા એ બદલ તમને સર્વોને વંદન. મુરબ્બી હરિભાઈ, બીજા જે મહેમાનો મુંબઈથી પધારી, વણ હગે ને વણ હાગવે વણ નાતી લે નહ પણ વણ માવતરે જીવી તુજવીણ મરી એ, એવા જ કંઈક પ્રેમને તાતણે બંધાય. અને જે મુંબઈથી મહેમાનો આવી અને આ ભગીરથ કાર્યની અંદર તમને તમારા ગામને અને આ સમગ્ર પરગણાને જો ઉજળું કર્યું હોય તો એ નહીં તમને તમારે ને મારે બેને વંદન કરવા ઘટે. શ્રી હરિભાઈ નિમિત્ત બની અમારે દાદા ખરેખર મેં કીધું ને એમ કે પ્યાલા એ ભરીને પ્રેમના જેને પીધા હોય એને પૂછો અરે મરડતા હતા કંઈક મૂછો એ રાંક બની ગયા રાવતા. સતી તોરલની પાસે જેસલ ઝાડે જો ગાયત્રી માગે કે દેવી મને ગાયત્રી આપો. સતી તોરલ કંઈક જેસલ તારે ગાયત્રી જોઈ કે હા તો મારા આ વસ્ત્રો
તું જઈ નદીને આરે જઈ અને ધોયાયેલ જા. એ સતીને કચ્છના કાળા નાગ પહે, એ જેસલ જાડેજા પહે, એ વસ્ત્રો ધોરાવા નહોતા પણ એને ખબર હતી. પૂજ્ય બાપુએ ભજન ગાયું કે પ્રેમનગર મત જા મુસાફિર, પ્રેમનગર મત જા, પ્રેમનગર કી સુંદર પરિયા, પ્રેમનગર મત જા. જેસલ જાડેજો જાય, ગામની અંદર જે ચંડાળ ટુકડી બેઠી હોય એની કંગી કરાય, અને ફરી વાર જો તલવાર યાદ ન આવે, આ પ્યાલા ભરીને પ્રેમના જેણે પીધા હોય એને પૂછો. મરડતા હતા કંઈક મૂછો, એ રાંક બની ગયા આવતા. પૂજ નિમાવત બાપુએ વાત કરી કે બધાને મળે ને તમને ને મને કેમ ન મળે. તમારો ભગત લખે કે ખામી હમણાં અવાજમાં કા તારા કાનમાં લાગ્યો કાંઠ, અરે હરિવર હૈયા ફાટતે અમારા રુદનનો હાંભળા આવતા. અરે પ્રહલાદની માટે પ્રગટિયા ભરખી જાવા ભૂપ, અરે ધરીન વહરું રૂપ તે રગત પીધું રાવતા. પણ કયો અવાજ પૂજ્ય બાપુ ઘણીવાર રામદાસ બાપુ લહેર્યું ગાય કે અરધ વૃદ્ધના ઘાટમાં એ સૂક્ષ્મણા ચડ્યો કબાટ. એ અરધ વૃદ્ધનો ઘાટો આ એક જ માણસ ખરેખર ગાય છે એમ. નકર અહીં માછડી ચડીને ગોગદી કખતરો કરી જવો એમ, ન્યા બેઠા બેઠા ખૂબ કોંટો આવે એમ, પણ અહીં ચડો જ ખબર પડે કેટલી વેહો થાય. રાફડે જઈને રાવું તો હવ નાખે, પણ આ સભામાં કઠણ પ્રભુ છે પ્રીત, કઠણ તન મન વશ કરવો, કઠણ ભવ સાગર તરવો, કઠણ જીતવો કામ, અરે કઠણ વિપતમાં દાન, કઠણ સંપત્તિમાં સમતા, કઠણ કઠણ પર ઉપકાર, કઠણ બોલનો સભા બીજ, કઠણ ભાષણ બહુ જન્મે, પણ બેતાલ કહે એ વિક્રમ સુનો, સબસે કઠિન સ્નેહ નિભાવન. તમારો મારો ભક્તિનો કોઈ વ્યાખ્યા નથી, એની કોઈ પર્યાય નથી, એ કોઈ કુંડાળામાં બંધ થતી નથી. અરે ઉત્તમ અભ્યાસ હોય, માપગીરી મેર હોય, કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, અરે ફોજ કી કમાન હોય, કલા બોતેર હોય, વાકબ કુરાન કા કહે કવિ પિંગલ, તોય બચાવ નહીં પ્રાણ કા. અમારો ભગત લખે કે ઉઠાઈ ઉપાડા લઈ અને ફાવે એમ ફેર્યા, આ કબાડા હું કામ કર્યા, અહીંયા તો રહેવું નથી રાવતા. પછા 60 વર્ષની નાની એવી જિંદગી મારો બાપ અને તમે, મેં ઉપાડા હેના મહેંડ્યા ખબર પડતી નથી. કે લૂંટાવા એક જ અવાજ તમારો ને મારો જો નાભીએથી નીકળી જાય, જેને હાજર થવું પડે એની જવાબદારી છે. નદે સાદ ક્યું નાથજી, સાદ દિની જેમી સંત. અરે એક ગોવાળ હોય, એની ગાયું બાપ ગંગા, ગોમતી, ગોદાવરી અવાજ કરે, અને 25-30 મણનું એ ઢોર જો ઊભું થઈને આવતું હોય તો તે મોકલ્યા ને અમે આવ્યા સંસારમાં શ્રી હરિ, અરે કીર્તાર રૂઠો કેમ નાથ નમેરો હરિ. અરે મમતા હતી મુજને ઘણી, સર્વ મારાઈ છે સગા, ખ્યાલ કરતાય ખોટ લાગી દુઃખ ટાણે દે દગા. અરે જાંજવાનાઈ જળ મહી મેં ધૂબ કોદી ધો ધરી, કીર્તાર રૂઠ્યો કેમ નાથ નમેરો હરી. પણ કયો અવાજ ખબર કે લૂંટાવાઈ બેઠી લાજ તેદી સગાઈ હરીની સાંભળી, અને ભર સભામાં આઈ ભાંભરી દ્રૌપદી દ્વારકા ધણી, ગાય કાળિયા ઠાકર હરીએ ઢાંકેલ હોય એબ પશુ પંખી તણી, ઉઘાડી ન હોય કદીય વૃખની કાગડા, જીવ માત્રની એબ ઠાકરે ઢાકેલી છે. કોઈને પંખ આડું છે, કોઈને પૂછ આડું છે, કોઈને માંસ આડું છે, તમે ને હું મનુષ્ય જે એક એવી જાતિ છે કે એના વસ્ત્રો ન હોય તેની એબ ઉઘાડી છે. તો પશુ કી પનિયા બનાય એ નરકા કછું ન હોય, મરી જાય ઢોર એના ચામડાના જોડા થઈને બીજાના પગનું રક્ષણ કરે, પશુ કી પનિયા બનાય નરકા કછું ન હોય, પણ જો નર સત્કર્મ કરે તો નરમેશે નારાયણ હોય. તમારી મારી જ વચ્ચે એક જીવતા સંત, આજ કેમ તમે હું એને યાદ કરીએ. આવે છે અવાજ ઓલિયાનો, આવે છે અવાજ, એ તો લૂંટાવાનો દય લાજ ઓલિયાનો આવે છે અવાજ. સાચા હૃદયથી સાદ કરો તો દિલથી આપે છે જવાબ. અમારો ભગતે અમને ગાવાવાળાને કીધું કે તમે ગાણા ગમે એમ ગાઓ, આ પ્રેમ વિણ પડે નહીં પ્રભાવ, એ જીવાલા ગાણા ગમે એમ ગાવજી. જો પ્રેમથી ગાવ તો શું થાય, આ મૂર્તિ પથ્થરની બોલવા લાગે તમને ભીતર પ્રગટે ભાવજી, આ નિર્ગુણ રામ સગુણ બની જાતો, નિર્ગુણ રામ એ સગુણ બની જાતો, તારા અંતરમાં થાય ઉદાસ,
નગર તમે ગણાગ મેમ ગાવજી. અરે આ દેશની એક અભણ સ્ત્રી જો નક્કી કરાય બિલખા લઈ લ્યો, ક્યાં ક્યાંથી કોની કોની વાતો કરી. બિલખા યાદ આવે સતી ચંગાવતી, શેઠ સગાળશે આવે મારા ભગતની કલમ ઉપડે કે માટે દીકરાને મા પીરસે. અરે તું ખાવીંદ બેઠો ખાવા, તું ઈશ્વર છો, તું પરમાત્મા છો, તું અહીંયા આવીને કોઈના દીકરાની માટી માગે, માટી દીકરાની પાછી મા પીરસે ને તું ખાવીંદ બેઠો ખાવા, તો એ અમારો વાણીઓ કરે વાવા. એ તો રીઝવ વાતને રાવતા, મારો બાપ જમી લ્યો, સંત જમી લ્યો, તમે અતિથિ જમી લ્યો. એટલે કીધું હો બાપુએ કીધું એમ કે અમારા કાઠિયા એ વાડમાં કોક દીક. અરે તું ભૂલો પડી ભગવાન, તારા મોંઘેરા એ કરું સન્માન, તને સ્વર્ગે ભૂલાવી દઉં શ્યામલા. નકર હરિયાળી તો ગુજરાત કરતાં બીજે ઘણી જગ્યાએ વધારે છે, પણ ત્યાં ઠાકર ન આવે મારા બાપ. કારણ કે ત્યાં કોઈ દીકરા ખાંડીને ખવરાવે નહીં, માટી દીકરાની મા પીરસે. અરે તું ખાવીંદ બેઠો ખાવા, તોય અમારો વાણીઓ કરે વાવા. એ તો રીઝવવા તને રાવતા. પણ અમારો ભગત લખે કે પરમાત્મા હે ઠાકર, તારી કેવી દશા થઈ હતી મને ખબર છે, કે કોળિયો લેતા કમકમ્યો ને તારા દલમાં લાગ્યો દઉં. પછી તે બાનાઈ કાઢ્યા બોવી તો રજા લેવા આવતા. કેવું બાનું કાઢ્યું? આ દેશના જતી અને સતી પાસે તું હાર નથી સ્વીકારતો. તે બાનું કાઢ્યું કે તમારો એક દીકરો હતો, ખાંડીને ખવરાવી દીધો, તમે નિર્વંશ છો, તમારા ઘરનું ખવાય નહીં. પણ ત્યારે અમારા દેશની સ્ત્રી, અમે દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, કે ધન કોખ જીજાબાઈની જેમાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર એને સનાતન ધર્મ રક્ષો હતો. અરે પડકાર કરતી પુત્રને મરજો સમર મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. લઈ તગ લક્ષ્મીબાઈ જે ઝાંસી તણી રાણી હતી, અરે જૂજી હતી રણજંગમાન દુશ્મનો હણતી હતી, મરદોઈ સમીએ માનુની હતી હિન્દુસ્તાનની, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તું કોળિયો લેતા કમકમો તારા દલમાં લાગ્યો દઉ. પછી તે બાનાઈ કાઢ્યા બહુ રજા લેવા આવતા, પણ ત્યારે કે ઓલી ધણિયાણી ધીરજ આપતી ગઈ, વાણિયા રાખજે વટ અને જાવું વૈકુંઠમાં ઝટપણાને રોકી દેવો આવતા. ગઈ સબુ રહી સંત અતિથિ, તને કોણે કીધું કે અમે નિર્વંશ થઈ? મારા પેટમાં 5 મહિનાનું વધાન છે, મારા પતિને ખબર નથી. હાથમાં કટાર લઈને હરીને હરાવ્યા, પાછા પગલા ભરાવ્યા, સતી ચંગાવતીએ હરીને હરાવ્યા. પણ આવો જો અવાજ નીકળે, અરે જહાંગીરની દીકરી તાજબાનોને મળે, તમને મને શું કામ ન મળે. એકવાર જહાંગીર બેઠો પોતાના દીવાનને કીધું, ટૂંકમાં વાત કરું તો, કે કુછ એસા સુનાવ કે તબિયત બન જાય. ખરેખર આ પ્રસંગ એટલા માટે યાદ આવે કે અમે એને બાપુ અહીં 4 વાગ્યાના બધાર્યા, ત્યારથી મુસ્લિમ સમાજનો પણ એવડો જ ઉમળકો. હવે આમાં તો જે કવડું અમુક રહી ગયા હોય એ જ બાકી હોય, તમારે નક્કી કરી લેવું. પણ મારે એક સલાહ તમને દેવી છે, હું કોઈ કવિ ન હું, માયન મેં ચતુર કહાવું, મતિ અનુસાર મેં હરિગુન ગાવું. હું તો એક સાધુ વાદ્ય છું, મારા બાપ કોઈ કલાકાર નથી, ક્યાંય પ્રોગ્રામ દેવા જતો નથી. પણ મારે એ વાત તમને કરવી છે કે ઘણો સંપ ઘણી સારી સારી વાતો આ ગામની અંદરથી લઈને જાય છે, પણ એક વસ્તુ જો બંધ થઈ જાય તો હાથે કોઠે દીવા થાય એવું છે. રામદાસ બાપુ, આ દારૂ છે ને, દારૂ આ દારૂને 4 દેવ છે. તમને હું કહું, તમને ખોટું લાગે પણ હકીકતની વાત છે. તમને એમ થાય કે દારૂને ભગવાન હોય, હા ભગવાન વગેરેનું કોઈ ન હોય, ને કરી રહી ન હગે એ વયું જવું પડે એને. એક જંગલની અંદર એક સિંહ, એક ભૂંડ, એક વાંદરો અને પોપટ, 4ને દોસ્તી થઈ. આમ તો મહેમાન થઈને આવ્યો ને પછી અહીં ગરધણી થવાની કોશિશ કરું, આવું ખરેખર જેને આ પૃથ્વીએ એમ કહી કે ઘડીક આ મારી માથેથી લઈ લ્યો કે આ માણસ ગાય છે, મારે સાંભળવું. ખરેખર ક્યારેય સાંભળે નહોતો એટલે સાંભળવા જ આવ્યો છું બાપુ આરે. પણ ટૂંકમાં વાત કરી દઉં, અમારો એક શાયર લખે કે અચ્છે ઇન્સાન કી ખોજ મિટા દે, અચ્છે ઇન્સાન કી ખોજ કરના તું છોડ દે, હારા માણાની ખોજ કરવાનું બંધ કરી દે. કેમ? ખુદ હી અચ્છા હો જા, કિસી કી ખોજ તો મિટા દે. એમ ખરેખર તો અમારો ભગત લખે કે તેરા તું સંભાલ રાવત ઓર કો ક્યા કહેના,
મિલા હૈ મુરારી મુર્શિદ અબ તો ધ્યાન હરિકા ધરના. આમાં તમારે ને મારે ઝપટ કરી લેવાની છે ખરેખર. પણ કોઈને કહી અમે અહીંથી બોલી પણ ઠીક છે, કોઈ એવી લાયકાત નથી, આ તો બધા મહાન પુરુષો બોલી શકે. પણ ચારેયને નક્કી થયું, પોપટને વાંદરાને ભૂંડને અને સિંહને, કે આપણે હાવ નવરા આંટા મારી કંઈક ઉદ્યોગ કરીએ. કારણ કે આખું મલક આમાં તો ઉપાડે એવું, હવે તો ગમે એવો ગાળિયો કરીને પૈસા કંઈ માપ થોડું. એમ મોટા મોટા નેતા એમ કે હું મારા શબ્દો પાછા ખેંચું છું. અરે મરીઝા મરીઝા, પુષ્લેલ ને એનો પડકારી એને હૈયામાં ન હોય હામ. અરે મરેલ હોય મન ભંગે એને કઈ મોજ ન આવે માંગણા. એ તો પૂગી નાદ કાને પડે તેથી ઓલું મણિધર મંડાય, ઓલા જળ ડેંડા ને જરાય આમાં સાનક ન સડે સામજી. મારી જેવા તો કેટલાય મરી ગયા, હું તો કાંઈ નથી આનથી મહાન મરી ગયા. સારે એ નક્કી કર્યું કે ટૂંકા રોકાણની અંદર અહીં બેઠા ઘરાક મળે, આપણે એનો કોઈ એજન્ટ રાખવો ન પડે. આવો ધંધો કયો એટલે દારૂનો ધંધો નક્કી કર્યો. હવે મારો બાપ દારૂનો ધંધો ભઠ્ઠો નાખ્યો, પોપટને વાસા આવી ગયો. હો હો હો, રામદાસ બાબુ જેવા ગાય કહેજો, પઢો પોપટ રાજા રામના. એ મને જ કહે એટલા પંખીમાંથી આ ધંધો આદર્યો. પોપટને વેરા ગયો, એવો પડી ગયો ઓલા ભઠ્ઠામાં ઉકળતામાં. પછી વાંદરાને એમ થયું કે ઓહો હો, ભગવાન રામ રાવણની સામે યુદ્ધમાં બીજા કોઈને ન લઈ જતા, અમને લઈ ગયો. આવા અમારા ઉજળા નામ હનુમાનજી જેવું માથે મોટું ઓઢણું, અને મેં આ ધંધો આદર્યો, એક પંખીને જો આવું આ થતું હોય મારે હવે જીવાય ને, એટલે વાંદરો પડી ગયો. સિંહને એમ થયું કે ઓહો હો, જગદંબાના અમારી માથે બેસણા, જગત જય જગ રાયાજી મહા માયાજી સુચિ કાયાજી છાયાજી હો શિશુ પાજી તો ક્ષમાજી કરતું હાજી હા હાજી. અરે પ્રીતની તાજી નહી તરાજી વા માતાજી વા વાજી રહો રાજી રાજી હંપર માજી અજા ઉમાજી અંબાજી. અરે ધવલાંબર ધરની ઉજ્જવલ બરની શંકર ધરની શંકરની નિર્જર નિર્જરની રક્ષા કરની અશરણ શરની અધરની. અરે વાસી ગિરિવરની શિવ સહચરની હિમધુરની દુહિતાજી રહો રાજી રાજી હંપર માજી અજા ઉમાજી અંબાજી. આવી જગદંબાના જો અમારી માથે બહેણા હોય, આવા પંખીને અને આવા પશુને જો આવો વૈરાગ આવતો હોય, મારાથી હવે આ ધંધો ન કરાય. એટલે સિંહે પડી ગયો. તમને હું ટૂંકમાં વાત કરી દઉં, વધુ સમય ન લેતા. તમે જોજો, પેલું પીવે થોડુંક નાખે એટલે પોપટની જેમ મળે. આમ ન હોય સાહેબ, આમ હું ખોટું ન બોલું, હું ખરેખર તમને કહું એમ મારી વાત. આમને સાહેબ એ પોપટના લક્ષણો છે, બીજા વાંદરાના છે, એનું વર્ણન શું કરવું એમ. તમને ખબર જ છે, તમે જાણકાર બધાય, અને તમે તો બહુ જોવો એમ. ચોથા લક્ષણ સિંહના છે, નીકળ બહાર નીકળ ખબર પડે એમ. એને પછી પસા હજાર માણા બેઠું હોય ને તો એ ઠેકડો મારીને વયો જાય, એને કાંઈ લાગે વળગે નહીં, એ સિંહના લક્ષણ છે. અને પછી હાવ સમરસેટ મહમ ડોન થઈ જાય, પછી તમને ખબર ભૂંડ. આવો ભવ્ય પ્રસંગ કર્યો હોય મારા બાપ, પાંચ જણા તો ઊભા થઈને આવો કાશ, પછી એમ કોઈ દી નહીં આને અટકી. એક બળદ ગાડું ઢાળ ચડતું જાય, ભરતિયું ગાડું, બળદની ખરિયું કપાતી જાય. સામેથી એક નરવો પઠા જેવો ગધેડો મળ્યો. ગધેડા એ બળદને કીધું કે આય બુધિયું કરીને બળદી આવું મારો એક ઉલાળો, મને મારો માલિક હેરાન કરતો હતો, જેદુનો ઉલાળો માર્યો તેદુનો મોજ કરું એમ. બળદે કીધું કે તું ઉપર આવ્યો તને જવાબ આપીએ. કોઈ સારો ગાડા ખેડું ઉપર જઈ અને બળદને આરામ આપ્યો. જોકે આમ બળદ ને ગધેડોની બોલે નહીં, પણ કાંઈ તમને મને એવું સોખું થોડું કહેવાય. બળદે જવાબ આપ્યો કે શું કહેતો હતો ગધેડાને પૂછ્યું કે એ બુદ્ધિ વગેરેના બળદી આવ મારો એક ઉલાળો, મને મારો માલિક હેરાન કરતો, જ્યારથી ઉલાળો મારીને નીકળી ગયો ગમે એના રસકામાં ગમે એના ઉકોડામાં મોજ મારી મસ્તી જોઈ લો, મારા શરીર સામે નજર કરો. પણ બળદે મિત્રો બહુ જવાબ આપ્યો કે ધર કહેતા તો ધરી લઈએ અને મરી આ ધરાની માય, તારી માં ગધેડી પણ અમારી માં ગાય, એટલે તું કેમ અમારાથી ન થાય. મારા બાપ અમુક ધંધો તમારે મારે ન કરાય, પ્યાર કરી લે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. અરે ગોતી લેજે ગોતી લેજે, આ ભીતર છે ક્યાંય બહાર નથી. જહાંગીરે એના દીવાનને કીધું કે કુછ એસા સુનાવ કે તબિયત બન જાય, એવું કંઈક સંભળાયું કે તબિયત બની જાય. આપણે એમ કહીને મોજ આવી જાય, મુસ્લિમો એમ કે તબિયત બન જાય. એટલે એને કીધું કે જહાપના એક ગાને વાલા તો હૈ મગર વો હિન્દવાની હૈ મુગલાની નહીં, ક્યા ચીજ હૈ ઇસમે, એવું શું એમાં શું એવી વિશેષતા છે. જહાપના વો જબ ગાતા હૈ
तो मथुरा के मंदिर में कृष्ण की मूर्ति रोती है। क्या नाम है इसका? महाराज इसका नाम है सुरदास। सुरदास बलिहारी कन्हैया जुग जुग ज्योत। क्या बात है, मूर्ति रोती है। गाय इसको बुलाओ। तो राजा राजा ने महेंद्र बुलाया सुरदास जी ने। सुरदास जी ना पाड़े, मैं नहीं गाऊंगा। टुकामा बात करूं, एक आरस ने टिपोई मुकी, माथे कृष्ण ने मूर्ति मुकी। सुरदास जी ने बोलावामां आव्या। जहांगीरनी 18 वर्षनी उमरनी दीकरी, जेनुं नाम छे ताजबानो, राणीवासनो पड़दो चीरीने आ जहांगीर अने एना दीवाननो लवाद सांभळाय। जो जेवो बुज के जबू के मोती प्रोविले, तो प्रोविले नकर अचानक अंधारा थाय, वीजळीने झमकारे मोतीडा प्रोविल्यो पानबाई। अरे 2600 होय डॉलर केरा फूल, એમાં ચંપા કેરી હોય એક કળી, આ મૂર્ખ નરનો જન્મારો ચતુર નરની તો એક ઘડી। મારો બાપ જેણે ઝપટ કરી લીધી અને જેણે ધૂપકા મારી દીધા, એ બધા સામે કાંઠે નીકળી ગયા। બાકી ફાંફા માર્યા કર્યા, પડ્યા પડ્યા તો ગૌઠું થવાય, બીજું કઈ ન થવાય। જહાંગીરની દીકરીને કૌતુક થયું કે ક્યાં બાત હૈ કે પથ્થર કી મૂર્તિ રોતી હોગી, ઇન્સાન ગાય ઓર પથ્થર કી મૂર્તિ રોવે, ક્યા બાત। પડદો ચીરીને જોવાનું નક્કી કર્યું। સુરદાસને બોલાવ્યા, મૂર્તિને હાથ ડાળી, અને સુરદાસજી રડવા માંડ્યા, ક્યાં હૈ યે તો મેરે કૃષ્ણ કી મૂર્તિ, અરે તમે અખાદ ખાઓ, તમારું નાટારામ થાય, એ અમારા કૃષ્ણની મૂર્તિ। બોલતે તેરે જહાંપ નાખો, મેં નહીં ગાઉંગા, મેરા સર કલમ કરના હોત કરે, મને મારી નાખો હોય તો મારી નાખે, નહીં ગાઉં કહી દે તારા જહાંપનાને। ટૂંકમાં જહાંગીર બહુ ન્યાયપ્રિય માણસ હતો, એણે કીધું કે અમારો જે નમાઝનો ગોખલો છે ન્યા કૃષ્ણની મૂર્તિ રાખી દઈ, પવિત્ર છે, ભલે મારે એવું કોઈ પ્રમાણ નથી જોતું, પણ તમે પદ ગાવાનું ચાલુ કરો। ટૂંકમાં વાત કરું, જાજો સમય ન લેતા જહાંગીર ની સન્મુખ સુરદાસજી એક પછી એક પદ ગાવાનું ચાલુ કરે, પણ કેવા કે છેલ જો છબીલો સબ રંગ મેં રંગીલો, દેવતા સે ન્યારા હૈ, અરે માલ સોહે સોહે માલ, મોતી શેર સોહે ગો, મુંડન કી માલ જાકે ચંદ્ર માલ, લાટ જાકે દાસન કે દાસ જાકે, દારિદ્ર દહા કહે, અરે નંદ કો પ્યારા ઓર કંસ કો પછારા, વો કૃષ્ણ સાહેબ તું અમારા હૈ। હવાર હુધીમાં આવા 41 પદની રચના સુરદાસજી કરે। કૃષ્ણને એમ થયું કે મથુરાના મંદિરમાં રડું, અહીં શું કામ ન રડું, સાચાની સંગાત હે વાલો મારો, હજી મુખેથી કરે વાતું, પણ સાચાની સંગાત હે, એક રતિભાર રાખીશ માં તું કપટ ઊંડું, ક્યાંય નકર તારી નજરે થશે ન્યાય, તો રામ દરબારે રાવત। આવા 41 પદની રચના કરે, 41મું પદ પૂરું થાય, ઉપરથી તાજબાનો ધુબકો મારે, સુરદાસજીના ચરણમાં અને તાજબાનો કૃષ્ણ 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 કરવા મળી। જહાંગીરે કીધું કે એ લડકી પાગલ હો ગઈ, આને બંધ કરી, આને બંધ કરી દો, પૂરી દો। ટૂંકમાં એને પૂરી દીધી। એક હિન્દુ બાની હતી, એને ફોડી, બેયના દુપટા લઈ એનું નાડું બનાવી, અને તાજબાનો પાછળના બારણેથી ભાગી જાય છે। જહાંગીરનો નિયમ હતો, બાપુએ વાત કરીને નિમાવાત બાપુ કે ટોકરો રાખતો, કોઈ ખુદાની બંદગી કરવા ન જાતો, મેરા ન્યાય હી મેરા ખુદા હૈ। એ ગાયનો જ બાપુએ વાત કરી પ્રસંગ, એ પણ બહુ મોટો પ્રસંગ, એમ કે ગાયને એને શું ન્યાય કર્યો, પણ એ વાત ન કરતા, એના રાજની અંદર બાંગ પુકારવામાં આવતી, હે કોઈ ન્યાય માંગને વાલા, હે કોઈ ન્યાય માંગને વાલા, 3 વખત અવાજ કર્યો। એક બુરખો ઓઢેલી ઓરત જહાંગીરને કે મારે, જહાંગીરને જણાવો કે મારે ન્યાય જોઈએ। આ માણસને કૌતુક થયું, અત્યાર સુધીમાં કોઈ ન્યાય માંગવા એવું નહીં, એક સ્ત્રી આવી કે ભેજો ઈસકો પહેલે, તો જહાંગીરનું એક ફરમાન હતું, જહાંગીરે હુકમ ફરમાન નામાં એમ કરીને એક સિક્કો લાગી જાય, પછી એને હિન્દુસ્તાનનો કોઈ રાજા ફેરવી શકતો નહીં। તું મેરે કો ફરમાન લિખ કે દે, તું મને લખીને આપ પહેલા, કાંઈ વાંધો નહીં, આ સ્ત્રી છે ને આપો આને લખીને, કે તારા રાજની અંદર એવો નિયમ છે, નકર પહેલાં તો તમારે મારે રાજ છોડીને જવું હોય તો તમારા મારા શરીરનો અધિકારી નહોતો, કે તારા રાજની અંદર એવો નિયમ છે કે પોતાના શરીરની આઝાદી જોતી હોય તો મળે, કે હા મેરે કો ચાહીએ, મને દઈ દે મારા શરીરની આઝાદી, કે બક્ષ દી, બોલ કોણ હે તું, તારું નામ આમાં લખવાનું, જ્યાં પડદો ઊંચો કરે તો જહાંગીર પોતાના તખતો તાજ ઉપરથી ઊભો થઈ જાય, આવ તાજબાનો તું સબૂર। જહાંગીર યાદ રાખજે, ને કરું જગતની અંદર તને વગોવી નાખે, કે ન્યાયની વાતો કરનાર જહાંગીર પોતાની દીકરીનો ન્યાય નથી કરી શક્યો, જાવાને જંગલની અંદર જઈને છોડી દો, બસ મારે એટલું જ જોઈએ। 20-20 દિવસના વાણા વાઈ જાય, જંગલની અંદર તાજબાનો રખડે, પોતાના વસ્ત્રો ફાટી ગયા, શરીરમાંથી લોહી લુહાણ છે, એક દિવસ સૂતી
અને ટોકરાનો અવાજ આવ્યો, કોઈને પૂછે કે આ શું છે, કે આ મથુરાનું મંદિર છે. આ કયું મંદિર? જો કૃષ્ણ રહેતા હે વહુ, કે હા. એકદમ તાજબાનો દોડી મથુરાના મંદિરના પગથિયા ચડાઈ, ઉપર જે પંડા હતા એણે કીધું કે કોઈ મુગલાઈ સ્ત્રી આપણા મંદિરના પગથિયા ચડે ત્યાં જ આપણે આભડસેટ બહુ વધી, આપણે પસાવરે એમાંય પાછળ થઈ ગયા છે. આ ન કરાય ને, આ ન કરાય ને. ધર્મ તો પ્રવાહી હોવો જોઈએ મારા બાપ, તમને ને મને પાણીની જેમ ઉતરી જાય. મને રામદાસ બાપુ એક બાપુને પાસે ગયા કે દૂર રહેજો દૂર. કેમ? કે બાપુ કો બહુ આતી હે મનુષ્ય કી. લે બાપુ હું જનાવર છે, કઈ દીપડો છે, એને ઘાણ આવે, માણાને હે નહીં આવે. સંત સરળ સમાન ચિત્ત સાધુ ચરિત સુચરિત કપાસા, સરળ સ્વભાવન એન મન કુટિલાઈ, સરળ સ્વભાવન એન મન કુટિલાઈ, અજથાઈ લાભ સંતોષ સદાય. તમારા મારા પરિતાપ મટી જાય, આનું નામ સંત. આવું જ એનું સરળ સ્વભાવ હોય. તમે એવું માનતા ને બહુ મોટો ડિમાંગ હોય ને એમાં જ બાપુ હોય, એમાં કાંઈ ન હોય, સમજી લેજો. કારણ કૃષ્ણને એકવાર નારદજી પૂછે કે પ્રભુ તારો વાસ ક્યાં છે, ત્યારે કૃષ્ણ જવાબ આપે કે નહમ વસામિ વૈકુંઠે, નારદ વૈકુંઠમાં વાસ કરતો નથી. નચકો યોગીના હૃદયે, કોઈ ઊંધેમાંથી તપ કરતો હોય તેના હૃદયમાં નથી. તો કે મદ ભક્તાની ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ, મારું જે ગાંડા બનીને ગાન કરે. હજી રામદાસ બાપુ ગાંડા ન જ છે, ઓલું સોગું બાંધે તહીં એમ થાય કે એને ગાયું કહેવાય એમ. આપણે કેસેટમાં જોયા છો તહીં પણ. હવે અમારી બાપુ દયા કરે જો ખોટી થવાની, તો આ બધું થાય એમ છે. પણ જહાંગીરની દીકરી ઉપર ચડાય ત્યારે આપણે આબળસેટનો રિવાજ, પંડાઓએ કીધું કે એને એક મંડપનું લાકડું લઈને મારો એક જોરદાર પંડો. એને લાકડાનો દૂરથી ઘા કર્યો, તાજબાનોને છેલ્લે પગથીએ ચડવું, પંડાનો લાકડાનો ઘા કરવો, જેમ ઝાકળીઓ પોળો જાય એમ ઉપરના પગથિયેથી તાજબાનો નીચે પડી, પોતાનું મસ્તક જ્યાં ભટકાવાનું થાય ત્યાં ખુદ કૃષ્ણ આવીને એને હાથેળીની અંદર ઝીલી લઈ. તાજબાનોએ પૂછ્યું કે કોણ? કૃષ્ણ તું? હા, મારી જેવી અબળાને એટલી બધી દુઃખી કરી, બોલ મને પ્રમાણ આપ. બસ તારું પ્રમાણ મળી ગયું તાજબાનો, આ શરીર સહિત તારે આ મારા મંદિરમાં સમાઈ જવાનું છે. એમ નહીં, બીજું પ્રમાણ આપ. એક પદ બનાવ્યું, કારણ કે 20 દિવસની અંદર તાજબાનોએ પણ 20 પદ બોલાવ્યા, આવા બનાવેલા. 20 બોલું તો બહુ વાર લાગે. છેલ્લું બોલી મારી વાણીને વિરામ આપી, તમારી વચ્ચેથી રજા લેવી છે. છેલ્લું પદ બોલે પણ કેવું બોલે કે સુનો સુજાની મેરે દિલ કી કહાની, તેરે હાથ મેં બિકાની બદનામી સહુંગી, અરે દેવ પૂજા થાની તજ કલમાઈ કુરાની, તજ કલમા કુરાની નમાજ હું ભૂલાની, તેરે ગુન કોઈ ગ્રહુંગી, અરે નંદ કે કુમારી તો કુરબાની, તેરી સુરત પે મેં તો થી મુગલાની અબ બની હિન્દવાની, મેં તો થી મુગલાની અબ બની હિન્દવાની, ચલો સખી ચંદ્ર સખી. અને કૃષ્ણ એને ચંદ્રસખીનો ગોખલો આજે મથુરાના મંદિરની અંદર છે, અને એને ભોગ લાગે અને પછી કૃષ્ણને લગાડે તો જ એ ભોગને સ્વીકારે, આવી એક વાત છે. આમાં તો બાબુ પધારો. અરે ધન્ય કરી ધરણી તમે સંત ભૂમિ સવરાશ, અરે બાવાજી ધન્ય કરી ધરણી તમે, અરે સંત ભૂમિ સવરાશ, અરે નાના બગદાણા ગામમાં વંદનીય સંત વીરા, અરે ધન્ય બાપાના નામ ને ધન ધન બગદાણા ગામ, તોમાં ધન્ય બાપાના નામ ને
અરે ધન ધન બગદાણા ગામ, અરે દેશ વિદેશ ડંકો વાગ્યો, નવખંડ ગુંજ્યું ના, અરે જોયા ઘણા જોગીડા અને સાંભળ્યો ઘણો સત્સંગ, તો આમાં જોયા ઘણા જોગીડા, અરે સાંભળ્યો ઘણો સત્સંગ, અરે થોડા માઈ ઘણું કહે, ઈ બાવલિયો બજરંગ, અરે થોડા માઈ ઘણું કહે, ઈ બાવલિયો બજરંગ. અરે આજવું ગયું યા ગણીએ, આનંદ નો દાડો રે, આજવું ગયું યા ગણીએ, આનંદ નો દાડો રે, અરે બગદાણા થી આવ્યા બાપ બંડી વાડા રે, બગદાણા
સાગર દિલની ગાગર Thank you.
भुगता है ना महीने करे दिन भुगता है नाम से ढड़ती बोले श्री शंकर महादेव।